સૌને જય ગુરુદેવ. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આવો. નવા વર્ષે આપણે ફરીથી પાછા આપના સધ્યની સાથે જોડાઈ જઈએ. આપણી લિંક બરાબર તૂટે નહીં અને એની સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરીએ. આવો એ પરમાત્માનું સ્મરણ કરીએ કે જે પરમાત્માના પવિત્ર પાવન કુંજ જે નિરંતર આ પ્રકાશ આ સૃષ્ટિને અજવાળી રહ્યું છે. આ સૃષ્ટિને અજવાળી રહેલા એવા પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરીએ તો એ ગાયત્રી મહામંત્ર. બધાને ખબર છે કે બહાર અજવાળવું જોઈએ, આખી ધરતી ઉપર અજવાળવું જોઈએ ત્યારે સૂર્યનારાયણ ભગવાનની જરૂર પડે, પણ માનવ હૃદય અંતઃકરણમાં અંધકાર છે. અનેક જન્મોમાં આપણે જઈને આવ્યા છીએ, તમામ જન્મોના એવા સંસ્કાર આપણા આત્માની સાથે આપણી ચેતનાની સાથે જોડાયેલા છે જેના કારણે અંદર અંધકાર છે. અને એ અંધકારને કારણે આપણને આ સૃષ્ટિની અંદર સૌની સાથે વેર ઝેર ઈર્ષા રાગ દ્વેષ જે બધા થઈ રહ્યા છે એ આંતરિક અંધકારને કારણે થઈ રહ્યા છે. તો બહાર જ્યારે પ્રકાશ જોઈએ ત્યારે સવિતા દેવતા સૂર્યનારાયણ મોજુદ છે, પરંતુ અંદર પ્રકાશ જોઈએ, અંદર લાઈટ કરવી હોય, અંદર બહાર અંધકાર હોય તો સૂર્યપ્રકાશ ના હોય ત્યારે આપણે લાઇટ ચલાવીએ, બલ્બ ચલાવીએ, ટ્યુબ ચલાવીએ, હેલોજન ચલાવીએ અને અજવાળું કરી શકીએ. પણ અંદર જ્યારે અંધકાર હોય છે ત્યારે એ અંધકારને દૂર કરવો હોય ત્યારે માત્ર ને માત્ર ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરી અને ભીતરમાં એ ભરમ પરમ ભર્ગ તેજને આવાહિત કરી વરણ કરી અને આપણે અંદરના અંધકારને દૂર કરી શકીએ છીએ. તો સૌના જીવનની અંદર આપણે દીપાવલી પાવન પર્વ ઉજવ્યું, પ્રકાશ પર્વ ઉજવ્યું, પરંતુ આજે નવા વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ આજનો દિવસ અમારા ભારત માટે તો લાભ પાંચમનો દિવસ, આપણા જ ભારતવાસીઓ વિદેશમાં રહે છે એ બધાને માટે પણ લાભ પાંચમ જ કહેવાય. તો આજે આપણને જે લાભ થવો જોઈએ, આપણને સૌથી મોટો લાભ એ થવો જોઈએ કે આપણી અંદરના તમામે તમામ અંધકાર આજે દૂર થઈ જાય. આ પવિત્ર કાર્યની અંદર આપણે જ્યારે જોડાઈએ ત્યારે આપણી અંદર પવિત્રતાનો ભાવ જાગૃત થાય. આપણને કેમ કહેવામાં આવે કે તમે સ્વાધ્યાયમાં જોડા, સ્વાધ્યાયમાં જોડાય, શું કામ કહેવામાં આવે? એની પાછળનું એક મુખ્ય હેતુ એ જ છે કે ક્યારેક ને ક્યારેક એક કિરણ કદાચ અંદર પ્રકાશિત થઈ જાય તો અવશ્ય એના દ્વારા અનેકોના અંધકાર દૂર થઈ જાય. એક પ્રકાશિત દીવડો હોય, એક પ્રગટેલો દીવડો હોય તો એ હજાર લાખો દીવડાને પ્રગટાવી શકે, પરંતુ લાખો દીવડા જો પ્રગટ્યા વગરના હોય તો એક પણ દીવો પ્રગટાવી શકતો નથી. તો પરમાત્માને પ્રાર્થના કરીએ એ મહામંત્ર ગાયત્રી મહામંત્ર દ્વારા કે અમારા સૌના ભીતરની અંદર એ દિવ્ય પ્રકાશ પાથરો કે જે પ્રકાશનું ઓજસ તેજસ અને વર્ચસ્વ જ્યાં પણ જઈએ ને ત્યાં સૌના આત્માને પ્રકાશિત કરે, એવું ઓજસ તેજસ અને વર્ચસ્વ અમને સૌની પ્રાપ્ત થાય એવી હૃદય અંતઃકરણની મંગલ પ્રાર્થના સાથે ભગવાન ભુવન ભાસ્કર ભગવાન સવિતા દેવતાનું સ્મરણ કરતા કરતા ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરી અંતઃકરણમાં રોમ રોમમાં હૃદયના ભીતરની અંદર એટલી ગહેરાઈથી આપણે એને યાદ કરીએ, એટલી ભાવનાત્મક દ્રષ્ટિથી, એટલી કરુણામય સંવેદન દ્રષ્ટિથી આપણે એનું સ્મરણ કરીએ કે આપણા અંતરના તમામ દ્વારોની અંદર એ પ્રકાશ પથરાઈ જાય અને અંદરનો તમામ અંધકાર દૂર થાય એવી હૃદયની મંગલ પ્રાર્થના સાથે આવો ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચો વયં બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોયપિ ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે યખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રખર પ્રજ્ઞા સ્વરૂપ ગુરુ સત્તા સજ્જ શ્રદ્ધા સ્વરૂપ માતૃ સત્તાના પાવન ચરણ કમળમાં અનંત કોટિ દંડવત પ્રણામ સાથે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નૂતન વર્ષ અભિનંદનની સાથે આપ સૌના અંતઃકરણમાં વિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટિ કોટિ વંદન. સૌને નવા વર્ષના રામ કબીર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ.
સૌને પોતપોતાની રીતે પરમાત્માના જે સ્વરૂપમાં સ્થિતતા હોય એ જ સ્વરૂપની દિવ્ય શક્તિ ભક્તિ આપણને પ્રાપ્ત થાય એ ભાવ સાથે આવો આજનો સ્વાધ્યાય નવા વર્ષનો સ્વાધ્યાય ભગવાને આપણને માનવ જન્મ આપ્યો તો માનવ જન્મનું એટલી બધી ગૌરવ ગરિમા માનવ જન્મનું એટલું બધું મહત્વ છે કે જે બધાએ સંતો ઋષિઓ મહાપુરુષો શાસ્ત્રો દેવતાઓ પણ એની યાચના કરે હે ને કહેવાયું છે કે જીવ ચરાચર યાચત જેહી આ જીવ ચર અચરની અંદર તમામ જીવ જેની યાચના કરે છે એવો માનવ જન્મ આપણને મળ્યો છે તો નવા વર્ષે આપણે માનવ જન્મના આ ગૌરવ ગરિમાને એવું મહાન બનાવવાનો પ્રયત્ન કરીએ શું ભગવાને આપણને પોતાનો રાજકુંવર કેમ કહ્યું રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે એ માનવની ગૌરવ ગરિમાની યાદ કરતા કહ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહસ સુખરાશી આ ઈશ્વરનો અંશ છે એમ કહેવાયું છે કે ભગવાને માનસને પોતાનો રાજકુંવર કીધો છે પોતાનો વરદ પુત્ર કીધો છે અને વરદ પુત્ર કીધો હોય રાજકુંવર કીધો હોય તો રાજાનો રાજકુંવર કોઈ દિવસ ભિખારી હોય નહીં રાજાનો રાજકુંવર ક્યારે પણ હીન ન હોય ક્યારે પણ દુર્બળ ન હોય એ હંમેશાને માટે સબળ શક્તિઓની સાથે શૌર્ય સાથે સાહસ સાથે પોતાની વીરતાની સાથે જીવનારો હોય તો આપણે કેમ આવા કારણ એક જ છે કે આપણને એ બોધ નથી કે આપણે એ પરમાત્માના સંતાન છીએ બોધ નથી ખબર બધાને છે આપણે ભગવાનના બાળકો છીએ એ ખબર છે બોધ નથી જેને ખબર હોય ને એ આ રીતે સામાન્ય જીવન જીવે પણ જેને બોધ થઈ જાય એ બોધી બની જાય ભગવાન બુદ્ધ સિદ્ધાર્થના રૂપે રાજાના રાજમહેલની અંદર રહેનારા હતા હે ત્યાં સુધી એમને એટલી તો ખબર હતી જ કે આપણે ભગવાનના પ્યારા બાળકો છે અને ભગવાન પાસે જવાનું છે અને જ્યાં એમને બાળકને જોયો યુવાનને જોયો વૃદ્ધને જોયો હે રોગથી પીડાતા વ્યક્તિને જોયો અને ઠાઠડીને જતી જોઈ અને ત્યારે એમને અનુબોધ થઈ ગયો આ બોધ જ્યારે થઈ જાય ને ત્યારે માણસનું અંતઃકરણ કકડી ઉઠે બોધ જ્યારે થઈ જાય ને ત્યારે માનવ સામાન્ય માણસ નથી રહેતો એ અસામાન્ય માણસ બની જાય છે બોધ જ્યારે થઈ જાય ને ત્યારે માનવ સારા કામ એટલે કે નોર્મલ કાર્ય નથી કરતો એમ સહજ કાર્ય નથી કરતો પરંતુ જ્યારે બોધ થઈ જાય ને ત્યારે એ એવા અસામાન્ય કામ કરવા લાગે છે એવા પરાકાષ્ઠાએ પહોંચેલા સત્કર્મ કરવા લાગે છે એ જ્યારે બોધ ન થયો હોય ને ત્યાં સુધી એ નોર્મલ જીવન જીવતો હોય છે ખાવા પીવામાં બધાયમાં રસ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે પણ જ્યારે એને બોધ થઈ જાય ને ત્યારે જે મળ્યું તેને ભગવાનની કૃપા સમજી લે અને ભગવાનની કૃપા સમજીને એ જે મળ્યું છે એને પોતે પામી લે આ રીતે પરમાત્માના વરદ પુત્ર હોવાના નાતે આપણા જીવનની અંદર આપણે એ મહત્વને સમજીએ એ મહત્વને સમજીને એ બોધને આપણે અંદર લઈ જવાનો પ્રયત્ન કરીએ શા માટે મારે આ સંસારમાં કોઈની પણ સાથે કોઈની નિંદા કરવી કુતલી કરવી ઈર્ષા કરવી રાગ દ્વેષની સાથે મારે શું કામ જોડાયેલું રહેવું જોઈએ કારણ કે હું તો પરમાત્માનો રાજકુંવર છું મારે કોઈની સાથે કોઈ લેવા દેવા નથી બધાની સાથે હળી મળીને હૂંફથી લાગણીથી આપણે જીવવું એ બહુ જરૂરી છે પરંતુ પ્રેમ માત્ર પરમાત્માને કરો પ્રેમ માત્ર પરમાત્માને કરીએ ને તો જ આપણા જીવનની અંદર પરમાત્માની વિશેષ કૃપા અનુદાન વરદાન આપણને પ્રાપ્ત થાય તો પરમાત્મા આપણને પોતાના વરદ પુત્ર કહે છે પોતાનો રાજકુંવર કહે છે તો આપણી પર એક ફરજ બને છે રાજા આટલી બધી કમાણી કરીને આટલું બધું ભેગું કરીને આટલું બધું રાજ્ય ચલાવીને જ્યાં એ પોતે બેસી નથી રહેતો સમય આવે તો એ ચાલવા માંડે છે કોને સોંપીને જાય છે રાજકુંવરને સોંપીને જાય છે કઈ આશા રાખે છે કે જેવી રીતે મેં બહુ સરસ રીતે રાજ્ય ચલાવ્યું છે મારા દ્વારા જેટલી આવડત લઈ અને જે સરસ રીતે કાર્ય થયા છે પ્રજાને ખૂબ સુખ આપવાનો પ્રયત્ન કર્યો છે મારો પુત્ર પણ એવા જ રસ્તે ચાલે એવું એક દરેક માતા પિતા ઈચ્છે છે દરેક માતા પિતા ઈચ્છે છે કે આટલું સરસ કારખાનું બનાવી દીધું આટલું સરસ ફેક્ટરી બનાવી દીધી આટલો સરસ ધંધો મેં નાખી દીધો હવે આ ધંધાને હું બીજા કોઈને તો કેવી રીતે આપી શકું એ ધંધાને બીજા કોઈને કેવી રીતે આપી શકાય આ સંસારની અંદર એટલા બધા પશુ પક્ષીઓ બનાવ્યા કેટલા કેટલાય જાત જાતના
84 લાખ યોની કીધા અને આ 84 લાખ યોનીમાં ભગવાનને માત્ર ને માત્ર મનુષ્ય ઉપર જ આશા છે કે મારી બનાવેલી આ સૃષ્ટિને ખૂબ સરસ રીતે ચલાવવાનું કામ માત્ર મારો વરદ પુત્ર કરશે, મારો વરદ પુત્ર કરશે, મારો રાજકુમાર કરશે. તો જેવી રીતે દુનિયાના લોકોને પોતાના પુત્રો ઉપર, પોતાના બાળકો ઉપર આશા હોય, એવી જ રીતે ભગવાનને પણ આપણા ઉપર એટલી બધી આશા છે, એટલી બધી આકાંક્ષા છે કે મારો પુત્ર પણ આ રીતે જ આ સૃષ્ટિને ખૂબ સરસ ચલાવે. તો આપણી એક ફરજ બની જાય. તો આપણે ફરજમાંથી ક્યાં ચૂકીએ છીએ? જો પરમ પૂજ્ય ગુરુદેવ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા, પ્રવર્તક, યુગ ઋષિ, યુગ દ્રષ્ટા, વેદ મૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામશર્મા આચાર્યજી આપણને વારે વારે કહે છે કે બેટા, આપણે જો કોઈ ઈશ્વરની શરત ચૂકતા હોય તેનું કારણ એક જ છે કે ઈશ્વરના આદર્શોને આપણે નથી માનતા, ઈશ્વરના સિદ્ધાંતોને આપણે નથી માનતા, આ પ્રકૃતિની સાથે જે કાંઈ આપણે રહેવું જોઈએ એ નિયમોને આપણે નથી માનતા, અને એના કારણે જ આપણે અનેક પ્રકારના સંકટોની સાથે ઝઝૂમવું પડે છે. અનેક વિભીષિકાઓ, અનેક પરિસ્થિતિઓ ખરાબ આપણી સામે ઉમટી ઉમટીને આવે છે. એનું કારણ એક જ છે કે આપણે જ કુદરતના નિયમોનું પાલન નથી કર્યું. એટલે તો કહેવાયું છે કે પૃથ્વી ફરે છે ગોળ પણ ફરે છે નિયમમાં, પૃથ્વી ફરે છે ગોળ પણ ફરે છે નિયમમાં, સાગર તરફ દ્રષ્ટિ કરો આવે છે ભરતીને ઓટ પણ આવે છે નિયમમાં, સૂર્ય કદી ઉગતા ઉગવાતના કરતો નથી કોઈ વાયદા. સૂરજ નારાયણ ભગવાન ક્યારે વાયદો કરે છે કે આજે નહીં આવું કાલે આવીશ? સૂર્ય કદી ઉગવાતના કરતો નથી કોઈ વાયદા, એક માનવ એવો છે કે સતત તોડી રહ્યો છે કુદરત તના એ કાયદા, સતત તોડી રહ્યો છે કુદરત તના એ કાયદા. એક મનુષ્ય જેવો છે કે ભગવાનના કાયદાઓને સતત તોડતો જ રહ્યો. જે સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ. આપણે જુઓ કે વિદેશમાં, વિદેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. વિદેશમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, સુમસાન રસ્તો હોય, સ્ટોપ સાઇન આવે એટલે એ ગાડીને એક સેકન્ડ માટે પણ ઊભી રાખે જ. ટ્રાફિક લાઇટ આવે ભલે કોઈ જ નથી આવતું કે જતું, પણ છતાંય એ રેડ લાઇટ હોય એટલે ઊભો જ રહે, કોઈ જ નથી જોનારું, પણ છતાંય કાયદો એ કાયદો, નિયમ એ નિયમ. આ રીતે દરેક મનુષ્ય કુદરતના નિયમોનું જો પાલન કરવા લાગશે ને, તે દિવસે સંસ્કૃતિની રક્ષા થશે. ઈશ્વરના કાયદાઓનું પાલન કરવું એ આપણા માટે સૌથી મોટી ગૌરવની વાત કહેવાય. આપણા ઋષિમુનિઓએ, સંતો મહાપુરુષોએ એના કાયદાનું પાલન કર્યું ને, એટલે પૂજનીય બન્યા. એવોએ ખાલી કરોડો રૂપિયા તો કેટલા બધાની પાસે હશે, અબજો રૂપિયા કેટલાયની પાસે હશે, અબજો કરોડો રૂપિયા હોય એની પૂજા કોઈ નહીં કરે, એસ અયાસી ભરેલું જીવન જીવનારી વ્યક્તિની પૂજા કોઈ નહીં કરે. પૂજા એની જ થાય છે, સરાહના એની થાય છે કે જેને પોતે પરિસ્થિતિઓની સામે ઝઝૂમીને પણ, કષ્ટોને સહન કરીને પણ એને સત્કર્મ તરફ પોતાનો રાહ પકડેલો રાખ્યો છે. કોઈને કોઈ સારા કર્મ તરફ, ભલે ને ખાલી ઘર એક વાર ચલાવતો હોય, પરંતુ ઘર એટલું ચલાવવામાં પણ જે વ્યક્તિએ પોતાના આદર્શ અને નિયમોનું પાલન કર્યું છે ને, એ વ્યક્તિ પણ પૂજાને પાત્ર છે. એટલે તો પરમ કૃપાળુ પરમાત્મા નારદ, દેવર્ષિ ઋષિ નારદ એક વખતે ભગવાન શ્રીહરિ નારાયણને પૂછે છે કે હે ભગવાન, આ ધરતી ઉપર સૌથી વધારે ભક્તિ કોણ કરે છે? અને ત્યારે નારદજીને ભગવાને એમ કહ્યું કે જો પેલો ખેડૂત છે ને, એ મારી ભક્તિ સરસ કરે છે. તો નારદજીએ કહ્યું કે એ ખેડૂત? તો કે હા. તો કે હું તપાસ કરું કે કેટલી ભક્તિ કરે છે, કેટલા કલાક બેસે છે, તમારું સ્મરણ કેટલું કરે છે. એટલે નારદજીએ ખેડૂત પાસે જાય છે. ખેડૂતના ઘરની આજુબાજુ પોતે સૂક્ષ્મ રીતે એનું નિરીક્ષણ કરે છે. તો સવારમાં ખેડૂત ઉઠે છે, ઉઠતાની સાથે પરમાત્માનું સ્મરણ કરે છે. હે ભગવાન, આજે તે મને નવો જન્મ આપ્યો છે, બસ આ જન્મને સાર્થક કરી શકું ને એ માટે શક્તિને બળ આપજે. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પથારીમાંથી ઊભો થાય છે, ઘરનું કામ લપેટે છે, નાહી ધોઈ સ્નાન કરી તૈયાર થાય છે, હે, અને બળદને ચારો નાખી દે છે. આ બધું એનું જે રૂટિન ક્રમ કામ છે એ કર્યું, અને પછી ભગવાનને પ્રણામ કરે છે કે હે પ્રભુ, હવે તમે જે કામ આપ્યું છે ને એને મારી પૂજા સમજીને કરું છું. એમ કરીને
ઘરવાળીએ ખાવાનું તૈયાર કરી આપ્યું, એ ખાવાનું લઈ લીધું અને જે કાંઈ તૈયાર હતું તે દૂધ રોટલો ખાઈ લીધો અને ભાઈ હલ્લાકડું જોડી અને ખેતર ચાલવા માંડ્યો. ભગવાનનું હૃદયમાં સ્મરણ કરીને કામને પૂજા સમજીને એ કામ હળ ચલાવતો રહ્યો. આખો દિવસ હળ ચલાવ્યો. સાંજે ઘરે આવ્યો. ઘરે આવ્યો, નાહી જોઈને ભગવાનને પાછા નમસ્કાર કર્યા, તમારી કૃપાથી આજનો દિવસ ખૂબ સરસ ગયો એમ કરી અને પછી એ ખાઈ પીને સૂઈ ગયો. તો નારદજીને એમ થયું કે આખો દિવસ ખેતરમાં કામ કર્યા કર્યું અને કોઈ ભગવાનનું નામ લેવા તો 2 કલાકનું શું 2-5 મિનિટ નથી બેઠો અને ભગવાન કહે છે કે આ મારી ભક્તિ કરે છે. ત્યારે ભગવાન પાસે જઈને ફરિયાદ કરે છે નારદજી કે આ કેવું ભગવાન, આટલા બધા હિમાળે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીમાં બેસીને તપ કરે એને તમે કશું નથી ગણતા? અને અને તો કે હા, એનો ઘર બાર પરિવાર છોકરાઓને સંભાળતા જઈને પણ એ પ્રત્યેક કામ શરૂ કરે ને ત્યારે મને ભૂલતો નથી, મને યાદ કરે છે. એટલું જ નહીં, એ કામને મારી પૂજા સમજે છે, એ પ્રત્યેક કામને મારી પૂજા સમજે છે. એનો ઘર પરિવાર જે છે ને એ મારા આપેલા જે છે એવું સમજીને એની સાથે કર્તવ્ય નિષ્ઠા લઈ અને એની સેવા કરે છે. એના એને બોજના રૂપે નહીં, અથવા તો પછી એને મારા છે કરીને ગળે લગાડીને મોહના રૂપે નહીં, પરંતુ એને મારા આપેલા આ પરિવારને સમજી અને એ બધાનું કર્તવ્ય નિષ્ઠાથી પૂજન કરે છે. તો સંસારમાં વ્યક્તિના માનસની અંદર એક વિચારોનો ફરકની જરૂર છે, એ સંવેદનશીલ તત્વને ભીતરમાં જગાડવાની જરૂર છે. આ જ્યારે ફરક એના વિચારોની અંદર સમજાઈ જશે ત્યારે એ એનું જીવન એ ધન્ય બનાવી શકશે. આજે કેટલું સરસ હૃદયસ્પર્શી ગીત અમારી શીતલે ગાયું હે. ધન્ય હૈ જિંદગી યહ હમારી, નાથ પાકર સહારા તુમ્હારા. હે પ્રભુ દ્વાર પર હમ ખડે હૈં, શેષ જીવન હૈ સારા તુમ્હારા. ધન્ય હૈ જિંદગી યહ હમારી, નાથ પાકર સહારા તુમ્હારા. આ જીવન એના ચરણે સમર્પિત કરીએ. ઓ ગુરુ તારા ચરણ કમળમાં આ જીવન કુરબાન છે, જ્યાં લઈ જાય ત્યાં જાવું મારે, તું મારું સુકાન છે. મારે ડૂબાડે કે તું તારે, પરવસ મારા પ્રાણ છે. આપણું કાંઈ છે જ નહીં, આપણું કાંઈ ચાલવાનું નથી આ જગતની અંદર. જે કાંઈ થઈ રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે એને માની લેવું પડશે. જાણીએ છે બધા, માનતા નથી. આ માની લેવામાં આવે ને ત્યારે ગમે તેવી પરિસ્થિતિઓ આવે ને ત્યારે એ પરિસ્થિતિઓમાં આપણને દુઃખ નહીં થશે, કારણ કે આ ભગવાનનો ઉપહાર છે. એ સમજવાની શક્તિ આપણને પ્રાપ્ત થઈ જાય છે અને જે દિવસે આ સમજવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે એ દિવસે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ આપણે પોતાની જાતને આપણે દુઃખી નહીં સમજીએ, પણ આપણે એને સુખરૂપ માનીશું. કારણ કે આ દુઃખ આવ્યું છે ને એટલે મારો ભગવાન હવે એને પૂરું કરી અને મને સુખ આપવાનો છે. દુઃખ જશે અને સુખનો હાથ પકડાવીને જશે એવો એક આશા, અંદરથી એક કિરણ, અંદરથી એક હૃદયનો ભાવ આપણને પકડી રાખશે અને આપણે ક્યારેય દુઃખી નહીં થઈ શકીએ. એટલે જ્યારે ગૌતમ બુદ્ધની પાસે એક વ્યક્તિ આવે, એક બેન આવે છે અને એ બેન એમ કહે છે કે ભગવાન હું ખૂબ દુઃખી છું, બહુ દુઃખી છું, મારી પાસે કશું જ નથી અને હું એટલી બધી દુઃખથી હેરાન પરેશાન થઈ રહ્યું છું, તો તમે કોઈને કોઈ રસ્તો બતાવો, ગમે તેમ કરીને પણ મારું આ બધું જે મારી ગરીબી છે દૂર થાય એવું કંઈક કરો. ભગવાન બુદ્ધે કહ્યું કે બેના તું દુઃખી નથી, તું ખૂબ સુખી છે. તો કે પણ મારી પાસે તો કાંઈ છે જ નહીં. તો કે એવું ના બોલીશ કે મારી પાસે કાંઈ નથી, તારી પાસે બહુ મોટી અનમોલ ચીજ છે. આ તારું શરીર એ અબજોને ખરબો રૂપિયા આપે ને એવું તારું શરીર છે, તું એનાથી બધું જ કરી શકે છે, તું પોતાની જાતને હીન ના સમજીશ. ત્યારે એ કહે છે કે કેવી રીતે? ત્યારે ભગવાને કીધું કે મારી પાસે એવા કેટલાય પૈસાદાર લોકો છે એને તારા એક હાથની જરૂર છે, તું એને આપી દે, હું તને 5 લાખ રૂપિયા અપાવું. પેલી બેન કે હે, મારો હાથ કેવી રીતે આપી શકું? પછી 5 લાખ રૂપિયાને શું કરું? તો તારો એક પગ આપી દે, હું તને 10 લાખ રૂપિયા અપાવું.
હે મારો પગ આપી દઉં 10 લાખ રૂપિયાને શું કરું તો તારી એક આંખ આપી દે હું તને 20 લાખ રૂપિયા અપાવું ભગવાન બુદ્ધે એક એક કરીને તમામ અંગોની વાત કરી ત્યારે એ બેન કહેવા લાગી કે ના ના એ બધું તો કાંઈ અપાતું હશે ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું ગૌતમ બુદ્ધે કહ્યું કે તો પછી તારા શરીરને અનમોલ સમજ અને આ શરીરની અંદર એ શક્તિ છે સાહસ છે સામર્થ્ય છે એના દ્વારા તું આ સંસારમાં ધારે ને તે કામ કરી શકે છે કારણ તું એ જ ભૂલી ગઈ છે કે હું એ બાપની સંતાન છું કે જે બાપ જેને આ સૃષ્ટિની રચના કરી જે સર્વસમર્થ છે એ બાપના સંતાન હોવાના નાતે આપણે ઈચ્છીએ ને એવું આપણે કરી શકીએ છીએ આપણી ઈચ્છા શક્તિને પ્રબળ કરીએ આપણી ઈચ્છા શક્તિ પ્રબળ થાય ને ત્યારે ચારે બાજુ વાતાવરણની અંદર આપણી ઈચ્છા શક્તિને લઈ અને ચારે બાજુનું વાતાવરણમાંથી જે જે પોઝિટિવ એનર્જી છે જે સંભાવનાઓ છે એ બધી આપણી બાજુ આવવા માંડે અને સંભાવનાઓ સાકાર થવા માંડે અને વાતાવરણ એવું નિર્માણ થઈ જાય માટે ઈચ્છા શક્તિને પ્રબળ બનાવો આપણી ઈચ્છા શક્તિ પ્રબળ બનવી જોઈએ કે મને મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે હું એને સાર્થક કરીશ કરીશ અને કરીશ જ હું ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનનું સામર્થ્ય પ્રાપ્ત કરીશ અને ભગવાન ઈચ્છે છે એવા જ કર્મ કરી અને મારા જીવનને હું સાર્થક કરી દઈશ આ સહેલું નથી ભગવાન બધાથી ભજાતો નથી આજે દુનિયામાં કરોડો લોકો પડેલા છે બધાને ભગવાન યાદ નથી આવતા આ તો ભગવાન એને જ યાદ આવે છે કે જેના ઉપર એની કૃપા થાય છે બાકી કેટલાય લોકો એવા છે તમે જુઓ કે બસ હું અને મારો પૈસો બસ ઉઠે ત્યારથી પૈસાની લગનમાં પૈસાની લગનમાં એટલું જ નહીં રાત્રે સૂતા હોય તો એમના મગજની અંદર પૈસા દોડતા હોય અને એ અબજો પતિઓ એમ કહે છે કે રાત્રે ઊંઘ નથી આવતી પાંચ ગોળીઓ લેવી પડે છે ત્યારે ઊંઘ આવે છે અને માંડ ઊંઘ આવી રહી હોય જો ઊંઘમાં ઉઠી જઈએ તો પાછું અંદર ચાલુ થઈ જાય ઊંઘમાં પણ એમને શાંતિ મળતી નથી તો આપણને તો ભગવાને કેટલી કૃપા કરી છે એનું સ્મરણ કરીએ અને શાંતિ મળી જાય એની પાસે બેસીએ એટલી વાર તો આપણું મન શાંત થઈ જાય કે ન થઈ જાય તો એટલે કહેવાયું છે કે જ્યારે એક શેઠ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં બૂમો પાડે છે હે એ પકડજે ઊંઘમાં ને ઊંઘમાં બૂમો પાડે છે કે પકડ એટલે શેઠાણી દોડતા આવ્યા કે આ શેઠ શું બોલાવે છે એમ કે પકડ શું આપે છે મને એટલે જઈને જોયું તો શેઠ તો ઊંઘતા હતા બરાબર અને ઊંઘમાં ને ઊંઘમાં બોલતા હતા પકડ એટલે શેઠાણીએ શેઠને જગાડ્યા કે શું બૂમો પાડો છો શું બોલ્યા કરો છો બકવાસ કર્યા કરો છો ઊંઘમાં ત્યારે શેઠ એકદમ ઉઠી ગયા અને શેઠે કહ્યું કે અરે હું અહીંયા છું એમ કે તો કે હાસ તો અહીંયા જ છો ને કેમ શું થયું તો કે અરે તે મને ખોટો જગાડી દીધો એમ કે તો કે કેમ તો કે મને એટલો બધો ધનનો ચરુ મળ્યો હતો અને એ ચરુ હું તને કહેતો હતો કે તું પકડ એમ કે હવે એ ક્યાં ગયો હશે ખબર નહીં શેઠાણીએ કહ્યું તમે જાગ્યા ને એટલે એ ચરુ ગયો હવે એને યાદ કરવાની જરૂર નથી એ તો સ્વપ્નમાં મળેલો ચરુ હતો સ્વપ્નમાં મળેલા ચરુનું ક્યારેય કોઈ ઉપયોગ કરી શકતો નથી એવી જ રીતે આ સૃષ્ટિની અંદર આપણે આવ્યા છે આ બધી સ્વપ્ન સૃષ્ટિ છે આ સ્વપ્ન સૃષ્ટિમાં જે કંઈ આપણને મળશે એને આપણાથી લઈ જવાનું નથી હા અહીંયા રહીશું ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ એ ઉપયોગ પણ એટલો નહીં કરી શકીએ કે જેટલો ઉપયોગ આપણે કરવો જોઈએ દરેક વસ્તુ આપણે આપણા ભાગમાં જ નથી વાપરી શકતા હે આપણને ભગવાને ઘણું બધું આપ્યું હોય પણ બધું આપણે વાપરી શકતા નથી અને એટલે જ પરમ કૃપાળુ પરમાત્મા એમ કહે છે સદગુરુદેવ એમ કહે છે કે બેટા આપણે જે પણ કમાઈએ છીએ ને એમાં આપણે જ નથી ભાગીદાર એમાં ઘણા બધા ભાગીદાર છે માટે સત્કર્મ કરો અંશદાન અને સમયદાન ગુરુદેવે એટલા માટે માગ્યું છે કે તમારો સમય પણ તમારો જ નથી આ શરીરને મોટા કરવામાં કેટલાય બધાય જીવોએ કોઈ ને કોઈ રીતે એની સાથે એને સહયોગ કર્યો હશે કોઈ ને કોઈ રીતે એને કે પ્રકારે આપણે આપણને કોઈ શુભકામના આપી આપણને વોટ્સઅપ પર પણ કોઈ શુભકામના આપી તો પણ એને આપણા માટે કંઈક કર્યું તે બધાના કેટલા બધા ઋણ આપણા માથા ઉપર છે એને ચૂકવવા માટે આપણે સમય આપવો પડે અને આપણે અંશદાન આપણે કમાઈએ છીએ તેમાંથી થોડોક ભાગ કાઢીએ અંશદાન કરીએ સત્કર્મ તરફ આ સૃષ્ટિ વધે એ માટે આપણે પ્રયત્ન કરીએ તો આ ગુરુદેવના જે નિયમ છે એ આપણી માનવ ગૌરવ ગરિમાને વધારવા માટેના છે આ માનવ ગૌરવ ગરિમા વધે એવા આપણા કર્મ થાય એવી હૃદયની અંતઃકરણની મંગલ ભાવના સાથે આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરું પ્રાર્થના કરું કે સૌનું જીવન
માનવ ગૌરવ ગરિમાને વધારે એવું જ બને, એવા જ દૈવી વિચારો દ્વારા સૌનું અંતઃકરણ સુરક્ષિત બને અને સૌ આવા પવિત્ર રાહ તરફ ચાલવા માટે સતત પ્રયત્નશીલ રહે એવી અંતઃકરણની મંગલ પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ.